टीवी स्क्रीन पर बोट सवारी ना दृश्यो જોઈને તમને લાગશે કે આ લોકો કુદરતના ખોળે વિહરવાનો આનંદ લઈ રહ્યા છે। એક ઘડી તમને પણ આ બોટમાં સવાર થવાનું મન થઈ આવશે, કેમ કે એક તરફ આ નદીના પટમાં ફેલાયેલો વિશાળ જળરાશિ અને આસપાસનો ગ્રામીણ પરિવેશ કોઈનું પણ ધ્યાન આકર્ષિત કરે તેવા છે। જો કે આપણી આંખોને જોવા ગમે તેવા દ્રશ્યો કોઈ ખુશીનો પૈગામ આપનારા નથી। હકીકતમાં આ દ્રશ્યો તેમની રોજિંદી વેઠવી પડતી હાડમારીના છે। હા, ટીવી સ્ક્રીન પરના આ દ્રશ્યો વલસાડ જિલ્લામાં દમણગંગા નદી પર આવેલા દૂધની જળાશયની આજુબાજુના ગામડાઓના લોકોની હાડમારીના છે। દૂધની જળાશયની એક બાજુ કોંચા ગામ આવેલું છે અને બીજી તરફ દૂધની ગામ આવેલું છે। કોંચા તરફના 10-15 ગામો અને દૂધની તરફના એટલા જ ગામોને અરસપરસ સંપર્ક માટે દરરોજ આ બોટમાં આવી રીતે જ આવવું જવું પડે છે। સરકાર દ્વારા બોટની સુવિધા તો આપવામાં આવી છે, પરંતુ બોટની ફ્રીક્વન્સી ઓછી હોવાના કારણે લોકોએ સામે પાર જવા માટે કલાકો સુધી રાહ જોવી પડે છે અને જ્યારે બોટ આવે ત્યારે આ રીતે ખીચોખીચ સવાર થઈને મુસાફરી માટે મજબૂર થવું પડે છે। આ વિસ્તારના સ્કૂલે જતા વિદ્યાર્થીઓ હોય કે ગૃહિણીઓ હોય કે પછી વેપારીઓ હોય, દરેક લોકો માટે આ રોજિંદી હાડમારી છે। મોટી સમસ્યા તે જ છે કે બોટ કલાક કલાક પડતી છે, એટલે જરા વાર બી લેટ થશે ને તો બોટ ના મળે, એટલે બહુ સમસ્યા હતી પહેલેથી। મોટી સમસ્યા તે જ છે કે બોટની સમસ્યા છે, પાણી દ્વારા પહેલી સાઈડ જવું હોય તો કેવી રીતે જવાય જ નહીં ખબર પડે એમ, એટલે કલાક કલાકે બોટ આવે અને જરા વાર બી ટાઈમ સમય થાય તો જવાય નહીં એમ। કોઈ બાય ચાન્સ એવું કંઈ ઇમરજન્સી પડે તો બોટની સગવડ ના રહે, એટલે બહુ બધી સમસ્યા। જો કે હવે દૂધની જળાશયની આજુબાજુના સ્થાનિક લોકોની હાડમારીનો અંત નજીકમાં આવી જશે તેવું લાગી રહ્યું છે, કેમ કે કપરાડા અને દૂધની વચ્ચે દમણગંગા નદી પર બ્રિજનું કામ પૂર્ણતાને આરે છે। ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો તે કોઈ સામાન્ય બ્રિજ નથી, પરંતુ દમણગંગા નદી આસપાસના આદિવાસી વિસ્તારમાં આઝાદીના 75 વર્ષ બાદ પહોંચેલો પ્રથમ વિકાસ છે। કેન્દ્ર સરકાર દ્વારા બનાવાઈ રહેલા આ બ્રિજનું કામકાજ અંતિમ તબક્કામાં છે। આ બ્રિજ માટે રૂપિયા 72 કરોડનો ખર્ચ કરાયો છે। બ્રિજની લંબાઈ 900 મીટર છે અને પહોળાઈ 7.5 મીટર છે। એપ્રોચ રોડ સાથે આ બ્રિજની લંબાઈ 1.5 કિલોમીટર છે। બ્રિજની બંને તરફ 2 મીટરની ફૂટપાથ છે। મધુબન ડેમના કેચમેન્ટ વિસ્તારમાં આ વધારાના બ્રિજની ઘણા સમયથી જરૂરિયાત હતી, કેમ કે દાદરાનગર હવેલી અને કપરાડા વિસ્તારના અનેક ગામોના લોકો વર્ષોથી બાકીના વિસ્તારો સાથે રોટી અને સામાજિક સંપર્ક માટે મુશ્કેલી વેઠી રહ્યા હતા। 60-72 કરોડનો ખર્ચા જે પુલ બની રહ્યો છે એમાં ગુજરાતના 15-20 ગામો અને દાદરાનગર હવેલીના 10-12 ગામોને સરળતાથી રસ્તો થઈ રહ્યો છે। અગાઉ અમને 50-60 કિલોમીટર વાયા કરીને જવું પડતું હતું, તે હવે એક જ મિનિટમાં દૂધની અને કાઉચાને આરપાર અમારો રસ્તો થઈ ગયો છે અને અમારો વ્યવહાર દાદરાનગર સાથે રોટી બેટીનો પણ છે એ સરળતાથી થઈ રહ્યો છે। જ્યારે આ બ્રિજ લોકો માટે ખુલ્લો મુકાશે ત્યારે કપરાડા અને દૂધની વિસ્તારના લોકોને રોડમાર્ગ પરનો 70 કિલોમીટર ઘેરાવો કાપવામાંથી છુટકારો મળશે, સાથે જ બોટમાં હકડેઠઠ બેસી સવારી કરવાના જોખમ વહોરવાથી પણ મુક્તિ મળશે। આ બ્રિજ બનવાથી ખૂબ જ ફાયદો થયો છે, જે લોકોને અવરજવર માટે બોટની રાહ જોવી પડતી ને વાહનોની સંખ્યા વધી જવાથી 2-3 કલાક બી રાહ જોવી પડે, લગ્ન પ્રસંગે હોય તો બોટમાં એ લોકોને ડીઝલની વ્યવસ્થા કરી આપવી પડે તો જ બોટવાળા એ લોકોને આરપાર કરી શકે, એ સુવિધા ખૂબ ફાયદો થયો। અને જે કંપનીમાં જતા છે, નોકરીએ જતા છે, એ લોકોને સેલવા થઈને ફરીને ખાનવેલ કે એવું જવું પડતું, એ હવે શોર્ટકટ દૂધની ઉતરીને 15-16 કિલોમીટર તે લોકોને જવાનું થાય, એટલે ટાઈમની બચત, પૈસાની બચત બંને રીતે લોકોને ફાયદો થશે। આમ આઝાદીના 75 વર્ષ બાદ દમણગંગા નદી પર દૂધની અને કૌચા ગામ વચ્ચે જે બ્રિજ ખુલ્લો મૂકવાની તૈયારી થઈ રહી છે તેનાથી સ્થાનિક લોકો ઘણા આશાસ્પદ છે। આ બ્રિજ જ્યાં એક તરફ વિકાસની નવી રાહ કંડારવામાં મદદરૂપ થશે તો બીજી તરફ આદિવાસી પરંપરાઓની જાળવણી માટે એક સામાજિક સેતુ બની રહેશે। વલસાડ જિલ્લાની જીવાદોરી સમાન દમણગંગા નદીની માં જે આજે મધુબન ડેમનો જે કેચમેન્ટ વિસ્તાર આવેલો છે, આ વિસ્તારની વચ્ચે જે આ મહાકાય નદી વહી રહી છે, આનું જે સમાધાન છે એ હવે આ જે આપ જોઈ શકો છો કે એક વિશાળ બ્રિજ બનાવવામાં આવ્યો છે અને આ વિશાળ બ્રિજ બનતા લોકોને ખૂબ જ ફાયદો થશે। ત્યારે આ જે બ્રિજ છે તે બની જવાથી કપરાડા સહિત અહીંયા જે દાદરનગર હવેલીના 20 ગામોને કપરાડા જવા માટે આ સીધો જે આ બ્રિજનો મોટો
ફાયદો થવા જઈ રહ્યો છે। માનવ ઠાકોર, વી ટીવી ન્યૂઝ, સેલવાસ, દાદાનગર હવેલી।